الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين، أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: فاطمة عزة مني. صلوات. رسول الله نے مشہور و معروف حدیث سے جن اندر آپ فرمایا ہو چکے فاطمة عزة مني، فاطمہ مارو ایک جوج ہے، حصہ ہے. જૂજ કોને કહેવાય છે કે સમજવાની જરૂર નથી. આપણને બધાને ખબર છે મુખ્ય વસ્તુ હોય એમાંથી ટુકડો કાઢી લઈએ તો એનો જૂજ છે. જ્યારે એમાં પાછું મેળવી દઈએ એટલે શું પૂરું પૂર્ણ થઈ જાય. જે વસ્તુ જે છે એક વસ્તુમાંથી થોડી કાઢી લેવામાં આવે તો એનો એક જૂજ અને હિસ્સો કહેવામાં આવે. પછી મેળવી દઈએ તો ઓલી જશે, પૂર્ણ થઈ જાય. તો અહીંયા પણ જે છે રસુલ્લા કહી રહ્યા છે કે ફાતિમા મારો જૂજ છે, હિસ્સો છે. અને આ જે મનસબ જે છે એને જો કહેવામાં આવે, ગણવામાં આવે તો આ મનસબ જે છે ના હઝરત અલી ઇસ્લામને મળ્યો છે, ના હસનેન અલી મુસલામને મળ્યો છે. આ ફકત અને ફકત જે છે એ જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહને મળ્યો છે. કેમ કે મારો તો આ ફઝાઇલ વિશે વાત કરવાની છે જનાબે શેખની. તો પહેલી ફજીલત તો એ છે કે આ મનસબ બીજા કોઈને મળ્યો નથી અને એમને મળ્યો છે. અને સામાન્ય રીતે જો જોવામાં આવે તો રસૂલુલ્લાહની જે જિંદગીમાં જે છે એ જોઈએ તો એમને જે છે રસૂલની જે પૈગંબર હતા એની રિસલત શું ફક્ત પુરુષો પૂરતી જ હતી? નહીં, સ્ત્રીઓ માટે પણ છે રસૂલ. તો પુરુષો માટે જે છે એક તો થઈ શકે કે રસૂલને સાથે રહ્યા હોય, એને મળ્યા હોય, એ રીતના હોય તો એના જે ઇનનો જે આધારો બધા છે બે વસ્તુ ઉપર છે, એક કોલ અને બીજો અપાલ. કોલમાં જેને આપણે ઇતાબ કહીએ છીએ અને અપાલને જેને ઇતબા કહેવામાં આવી છે. તો જે કહેવામાં આવ્યું છે કે ઇતાત તો આપણે રસુલ્લાની કરીએ છીએ અને અલ્લાહની પણ કરીએ છીએ. તો આ બંનેની ઇતાત તો આપણે કરીએ છીએ અલહમદુલિલ્લાહ, અને સ્ત્રીઓ પણ એની ઇતાત કરે છે. પણ જે વાત જે છે ઇત્તેબાની છે. ઇત્તેબા એટલે શું? આમ જો જોવામાં આવે તો નક્ષ કદમ પર હાલવું. આ કોઈના નક્ષ કદમ પર હાલવું એને જેમ કહેવાય કે એ ઇત્તેબા કરે છે. તો અહીંયા પણ જે છે આપણને અહીમે માસુમ ઇસ્લામે કે અહીંયા તો રસુલ્લાની જ વાત છે કે રસુલ્લાએ જે આપણને કહ્યું છે એનો જે કાંઈ ઇત્તેબા કરવાની છે પુરુષ માટે તો ઇઝી છે, કેમ કે એ તો એની હારે રહીને જોઈને કરી શકે છે. પણ તકલીફ જે છે એ બહિરાવને માટેનો સવાલ છે કે બહિરાવને જે છે એટલે લેડીઝને માટે શું થાય? તો એને માટે જે છે અલ્લાહે આનો એક ઇહતમામ કર્યો છે રસુલ્લાએ કે એમણે જે જનાબે સૈયદા સલામુલ્લાહને પોતાનો જૂજ બનાવીને મૂક્યો છે. એટલે કે જ્યાં રસૂલુલ્લાહની રિસાલત જે છે એમ અહીંયા જે છે જનાબે ફાતિમતુ ઝહરા જે છે એનો ટુકડો છે અને એ એનો અંજામ આપે છે. અને સામાન્ય રીતે આપણે જો જોઈએ તો આપણા સમાજમાં જે છે બધા તરક્કી આપતા બહુ થઈ ગયા છે. તરક્કી આપતા થઈ ગયા પછી એ લોકો જે છે જ્યાં હોઈને એમ કે ભાઈ સ્ત્રીઓ અને પુરુષો ભાઈ એક સરખા છે. અને આ તો આપણે ઓછું છે, પણ ફ્રાન્સ વગેરેમાં જાઓ તો બધું ઇક્વલ રાઈટ્સ, જે હોય બેમાં સરખા જ છે. એમાં પુરુષ અલગ ને સ્ત્રી અલગ ને એવું કાંઈ નથી. પણ જ્યારે અહીંયા જોઈએ તો આપણે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક છે. જે ઇબાદત કે જે અલ્લાહની ખાસ ઇબાદત છે નમાઝ, તો નમાઝની અંદર પણ જો જોઈએ તો બેમાં ફરક આવશે. પુરુષો જે છે અમુક નમાઝો જે છે મનમાં પડે છે, ધીમે પડે છે, અને પુરુષો અને અમુક નમાઝો છે જે આવાજથી પડે છે. ત્યારે સ્ત્રીઓ માટે તો બધી જ નમાઝ જે છે એને મનમાં જ પડવાની છે, વાંચી નથી પડવાની કીધી. એથી આગળ જો જોઈએ તો બહિરાવનો અને પુરુષોનો લિબાસ, સ્ત્રીઓને તો જે છે એ પુરુષો માટે તો જે છે એ કીધું જ કે ભાઈ એટલો હોય કપડા કે જે એવું ઘણા ન દેખાય એટલા જો એના કપડા પહેર્યા હોય તો એનો મત સહી થઈ જશે. પણ સ્ત્રીઓને માટે ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ચહેરો અને એક ટેકણે કીધું કે હાથ પગના કાંડા જો એ ખુલ્લા રહે તો વાંધો નથી, બાકી આખું બદન છુપાવવાનું કીધું છે. આખું બદન ચૂકવાનું કીધું છે એટલે એવું નથી કે એ જાહેરમાં પાતા કે આમ બહાર આવ્યા છે ના મહેરમનો સવાલ છે, ના એ કોઈ સવાલ નથી. આમાં તો એ અલ્લાહનો હુકમ જ છે
કે તમારે આ રીતના જે છે કપડાં પહેરીને નમાઝ પડવાની છે, અને એ પછી તમે એમ કહો કે હું નમાઝ મારા ઘરમાં પડું છું, મારા ઘરના બારી બારણા બધું બંધ કરી દીધું છે, માથે પડદા પણ નાખી દીધું છે, હવે કોઈ શક્તિ ઉત્સાહ નથી કે કોઈ આવે અંદર, સત્તા પણ જે કીધું છે એ કીધું છે કે તમારે તો આ રીતના જે છે એ શરીરને છુપાવીને જ તમારે જે છે નમાઝ પડવાની છે. આપણે સમજે કે બધું કોક થઈ ગયું રૂમમાં પેક છે બધી વાંધો નહીં પડે નહીં, એને માટે તો આ હુકમ જ આ છે કે એને જે છે એ પૂરા કપડા પહેરવા જોશે, એને અંદર આખું ઢાંકવું જોશે, તો જે છે એ એની નમાજમાં જે છે યોગ્યતા મૂકી છે, સહી કરી છે. અને એ એટલા માટે નથી કે જે મેં તમને કીધું અલ્લાહ જે છે ના મહેરમ મહેરમની વાત કરે, અરે અલ્લાહ જે છે એ પોતાની માટે જો કોઈ સ્ત્રીને જે છે એ બે પરદગીની હાલતમાં જોવા ન રાજી હોય તો પછી જે છે એ બીજા પુરુષોની સાથે કઈ રીતના મેળ થાય, એની સાથે કઈ રીતના અલ્લાહ સ્વીકારે. એ બે પરદગીની જે છે આપણે મનાય જ છે, પણ આપણે જે છે એનાથી બચવાની જરૂર છે. એથી બી આગળ જે છે કહેવામાં આવ્યું છે કે આ પાપે જે છે તરક્કીવાળા જે છે એમ કે ભાઈ મુસલમાનોમાં તો કે ભાઈ સ્ત્રીઓને જે છે એકદમ જે છે સ્પષ્ટ કરી દીધી છે, સ્ત્રીઓનો કોઈ હક નથી આપતા, સ્ત્રીઓના પાછળ રાખી દીધી છે. પણ હું એમ તમને કહું તમે જુઓ તો ખરા, જરા હજમાં આવીને જુઓ, સ્ત્રીઓને પાછળ રાખી છે આગળ છે. હજની અંદર જે છે પુરુષને માટે એવા બે કપડાં પહેરવાના છે કે મૃતદેહને ચિંતામાં કાંઈ ફરક ન લાગે એવા, કે પુરુષને માટે જે છે એક ઉપર કપડું પહેરવાનું છે, નીચે લુંગી પહેરવાની છે, એ કપડાંની જ છે છૂટા, કોઈ સિવેલી તો આવવાનું નથી. ત્યારે કફનમાં હું છે એક છે કફની અને લુંગી, એક બજારાની ચાદર આવે છે કે જે એના ઉપર પહેરવાની છે ઓઢાડવાની છે, તો એ ત્રણ કપડાં વાજિબ છે એના ઉપર. ને અહીંયા જે છે એ પુરુષને બે કપડાં મૂક્યા છે, આ બે કપડાં પહેરીને જ એને હજની અંદર જે છે એ આવી શકે, હજની અંદર ત્યારે હેરામ પહેરે ત્યારે આ જ રીતના આવવાનું છે. ત્યારે સ્ત્રીઓને માટે તમે જુઓ અહીંયા બીજો પુરુષ મસાનું માથું નથી રાખી શકતો, ગમે હોય કડકો હોય ગમે એવી પરિસ્થિતિ હોય, ત્યારે સ્ત્રીઓને માટે તમે જુઓ તો સ્ત્રીઓને તો જે છે એટલી બધી શાંતિ છે કે માથે આરામથી ચાદરો ઓઢી અને પોતાની રીતે જઈ શકતી હોય છે. અને મેં કીધું એમ પુરુષના કપડાં તો આ બે જ છે, સ્ત્રીઓનો માટે જે પોતાનો પોશાક છે એ જ હેરામ બની શકે છે, તો પછી કંઈ જરૂર નથી કે સ્ત્રીને માટે અલગથી પોશાક, એનો પોશાક નોર્મલ જે ચાલે એને એનો હેરામ થઈ જાય છે. તો આ બધી જ બાબતોમાં જોઈએ તો પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે લાભ મળે છે. એ જ રીતના સોનું જુઓ, પુરુષોને માટે હેરામ કરી દીધું છે, અને સ્ત્રીઓ માટે બકતરે જે છે હેચી હતી મુજબ માણસ પહેરી શકે છે. અને એથી આગળ જે કીધું છે કે સ્ત્રીઓને માટે જે છે રેશમના કપડાં એલાઉડ છે, પુરુષોને માટે નથી એલાઉડ. આ બધા ફર્ક છે આમાં, તમે એમ છો કે સ્ત્રીઓને અલગ છે અને પુરુષોને એ બધામાં અલગ જ છે આ બધાને જે કીધા એમાં. અને એ જ રીતના જે કહેવામાં આવ્યું છે કે જો જોવામાં આવે તો ગુજ્જત જે છે અલ્લાહની પહોંચાડવાની હતી, એ નબીઓને જે પહોંચાડવા મોકલ્યા છે, અને નબીઓ જે છે એની ઉજ્જત રૂપે જે છે એ લોકોને શરીયત પોતાની જાતને શીખવાડે છે. તો અહીંયા જે છે એ ઉજ્જત પૂરી થઈ જાય માટે છે રસુલ્લાને તો હતા હતી, પણ સ્ત્રીઓની ઉજ્જતને માટે જે છે એ જણાવે છે દસ રામુલ્લાની જે છે એ હસ્તીને કીધું કે મારો જૂજ છે. તો આ એક મોટા મોટી ફજીલત છે. એટલી આગળ જો જોઈએ તો સામાન્ય રીતે જે છે આપણે જો જોઈએ તો એની અંદર ખ્યાલ આવશે કે કોઈ બાપ જે છે પોતાની દીકરીના હેતરામાં ઊભો નથી થતો, થાય તો કોઈ નથી થતું, પણ રસુલ્લા જે છે એ જનાબે સૈયદ અસલમુલ્લા આવતા હતા ત્યારે ઊભા થઈ જતા, એકવાર નહીં જ્યારે પણ આવતા એમ કીધું છે, મન દખલા કરીને કીધું છે કે જ્યારે પણ આવતા ત્યારે રસુલ્લાના માટે ઊભા થઈ જતા. તો આ એક રિસ્પેક્ટ હતું, એ કોઈ દીકરીના માટેનું રિસ્પેક્ટ નહોતું, એ જે રિસ્પેક્ટ જે છે એના વંશજનું રિસ્પેક્ટ હતું કે જે અલ્લાહ એને આપ્યો છે કે બીજો તું મિન્ની, એ બીજું તું મિન્નીનો જે રિસ્પેક્ટ જે છે એના કારણોસર છે જે રસુલ્લા ઊભા થતા હતા. બાકી તો ના એવું હોય જો બાપના માટે દીકરીના માટે બાપે ઊભા થઈ જવું હોય તો હઝરત ઇસ્લામના જીવનમાં બતાવો કે બીજા ઇમામના જીવનમાં બતાવો નથી, એ જ બતાવ્યા પછી કે આ મનસબને કારણે જે છે રસુલ્લા એને માટે જઈને ઊભા થતા હતા. તો આ પેલી ફજીલત એ છે કે આ એક મનસબ એમને મળ્યો હતો કે જે બીજો તું મિન્નીનો મારો હિસ્સો છે એને. અને એથી આગળ જો જોવામાં આવે તો ફજીલત તમે કીધું બધાની ઘણાની બેશુમાર છે, મૌલાય રહેનતની ઓછી છે ફજીલત, પુષ્કળ ફજીલતો છે, પણ આ ફજીલત જે છે ફક્ત જનાબે સૈયદ અસલમુલ્લાહ માટે છે. હઝરત અલી ઇસ્લામની જે ફજીલતોને જે હોદ્દાઓ છે મનસબો છે એ બાદે રસૂલ છે,
એસનન એમ ઇસ્લામ નો જે હોતા અને મનસબ કે છે પાતે રસૂલ છે પણ અહીંયા જે રસૂલના જીવનમાં જીવતે થી જે કોઈ હોય મનસબ તો જનાબે શહીદ અસલામુલ્લાહ કે જેમને કોઈ જતું મિનને કીધું હવે એ જનાબે ફાતમતુલ જહરા સલામુલ્લાહને જોઈએ એના જીવનની જે શરૂઆત કે જેને બચપણમાં એને જન્મ વખતની પહેલી વાત તો જ્યારે એમનો જન્મની વખતની જો વાત કરીએ તો સામાન્ય રીતે દરેક નબીઓના જે જોઈએ તો જીવનમાં કે એના જે છે એક સુરમાંથી બીજા સુરમાંથી આવ્યા છેલ્લે જે છે આપણા રસૂલ જે છે એ જનાબે અબ્દુલ્લાના સ્વરૂપમાં હતા અને એમાંથી જે છે પોતે આવ્યા દુનિયામાં તો એ બતાવી આપે છે કે આ બંનેમાં કે આ બધા નબીઓ જે છે એ બધા એકબીજાની સુરતમાં આવ્યા છે જનાબે આદમ સહેલાઈ અને એકબીજા નબીઓની આ એક જનાબે ઇસ્માઇલ પછી એવા ઈમાનદારો લોકો પાસે એની જે સુરતમાંથી જે લઈને જનાબે રસુલ્લા જે છે જન્મ થયા હતા અને આ તો તમે જુઓ કે આખી સિસ્ટમ જ છે કે આ રીતના જ જે છે એ બધાને જન્મ થયા છે અને આ રીતના જ સુરતમાં એકબીજાની આવ્યા છે ત્યારે જનાબે ફાતમ ચહેરા સલામ માટે જો જોઈએ તે કોઈની સુરતમાં નથી બસ જ્યારે એમનો જન્મ થવાનો હતો અથવા એને દુનિયામાં આવવાના હતા એ અરસામાં જે છે રસુલ્લાને કહેવામાં આવ્યું કે તમે ગારે હીરામાં જઈ અને 40 દિવસ સુધી મુસલસલ ઇબાદત કરો તો રસુલ્લા જે છે 40 દિવસ સુધી મુસલસલ જે છે ગારે હીરામાં રાતના ઇબાદત કરતા હતા અને દિવસે રોજા રાખતા હતા આઠના દિવસો પસાર થયા પછી 40મા દિવસે જ્યારે અહીંયા આવે છે ત્યારે જે છે જ્યારે રસુલ્લા જયારે પાછા જવા માંગતા હતા એ ગારે હીરા ત્યારે રોકી દેવામાં આવે છે કે આ જ તમે અહીંયા ઘરે જો બસ ત્યારે જે એમને જે છે એ ઇફ્તારને માટે 40મા દિવસે જે આવ્યું છે જન્નતમાંથી ખાણા આવ્યું છે એની અંદર એક ફળ એવું હતું કે જેની અંદર જે છે જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ એનું નૂર હતું મોજૂદ અને એ રસુલ્લાના કવરામાં આવે છે અને એ પછી જે છે એ સુંતકે થઈ અને જનાબે ખુદાઈના વતનમાં આવે છે તો આ રીતના તો જોવામાં તો આખી સિસ્ટમની જે છે અલગ થઈ ગઈ સિસ્ટમ હતી કે શુલ્કવાર આવે અહીંયા જે શુલ્કવાર નથી આવે આ દાડાએ રાસ જે છે અલ્લાહનું નૂરને મોકલે છે અને એને જે છે એ જન્મ થાય છે પછી બસ જ્યારે જનાબે ખુદેજાના પેટમાં હતા એ અર્થમાં એક વખત જનાબે ખુદેજાએ કીધું રસુલ્લાને કે હજરત આ મારા પેટમાં જે બાળક છે મારી સાથે વાત કરે છે મને પૂછ વાતું કરે છે મારી સાથે તો કે એ દીકરો સમજતા હતા એ ત્યારે કહે છે કે નહીં એ દીકરો જે દીકરી છે અને અલ્લાહે તમને દીકરી જતા કરી છે તેને બસ ત્યારે એ વાત કરે છે અને પછી જે છે સમય જતા પ્રસંગ એ આવે છે કે એમની ઓલરાત એમને જરા જન્મ થવાનો હોય તો એ જમાનામાં એવું બન્યું હતું કે જ્યારે રસુલ્લા સાથે એમણે શાદી કરી જ્યારે હુદે જાય ત્યારે જે છે એની મતદાની બધી ઓળખો જે છે એમનેથી દૂર થઈ ગઈ હતી એમની જે છે મિત્રતા સંબંધ બધા કાપી નાખ્યા હતા એ લોકોએ એટલે હવે સમય એ આવેલું બોલો કે આ જે પરિસ્થિતિ એવી છે ડિલિવરીના પ્રસંગની કે એમાં ગમે સ્ત્રી હોય અને મૂંઝવણ તો થાય કે મારું શું થાય કેમ થાય મારે અહીંયા તો કોઈ આવતું જ નહોતું એટલે વાર મુશ્કેલી હતી એમને ત્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે અલ્લાહે જે છે એમને માટે એક અહેતમામ કર્યો એની ફજીલત જ છે ત્યારે ફાતમતુલ્લાહની કે એને માતાજીના જન્નતની 4 સ્ત્રીઓ આવે છે અને એમને જે છે આખો ડિલિવરીનો એનો પ્રસંગ જે છે પૂરો કરે છે તો આ જે છે એ જનાબે ફાતમતુલ્લાહની ફજીલત છે કે એ બધી સ્ત્રીઓ જનાબે સારા જનાબે મરિયમ જનાબે આસિયા જનાબે કુલસુમ આ ચારેય સ્ત્રીઓ આવે છે અને એ આવીને જે છે આ બધું કામ અંજામ આપે છે તો આ રીતના જે છે જનાબે ફાતમતુ ઝહરાનો જે છે એ ફજીલતની સાથે જે આખો જન્મ થયો અને જન્મ થયા પછીની જે જિંદગી જે છે એ કોઈ સામાન્ય જિંદગી નથી વિચારી તકરીબન 2 વર્ષની ઉંમર હતી ત્યારથી જો જોવામાં આવે તો રસુલ્લા ઉપર એક કે બીજી રીતે લોકો જે છે એ પરેશાની તો હતી જ ચાલુ ને એમાંય જે છે જ્યારે એ લોકોએ બાયકોટ કર્યો રસુલ્લાનો એટલે રસુલ્લા જે છે જનાબે અબુ તાલિબ જે છે બધાને લઈને સાહેબે અબુ તાલિબમાં આવ્યા હતા ત્યારે અબુ તાલિબ એક જગ્યા છે મક્કાની બાજુમાં જ 2 પહાડની વચ્ચેની જગ્યા એની અંદર જે છે એ લોકો રહેતા હતા અને જ્યારે એ ન્યાય રહેવા મળ્યા તો ત્યાં કોઈ શાંતિ થોડી હતી આ લોકો જે બધાએ બાયકોટ કર્યો સાહેબ કેવો બાયકોટ કોઈ વસ્તુનો વ્યવહાર ન કરે નહીં પૈસા જે કાંઈ માલ ન મળે એવી પરિસ્થિતિનો આખો બાયકોટ કરવામાં આવ્યો હતો ને એ સમયે જે છે ઇતિહાસ પર નોંધ્યું છે કે મક્કાની ગલીઓમાં ક્યારેક જે છે આ બચ્ચાઓનો રોવાનો અવાજ આવતો હતો એટલે હદ સુધીની તકલીફ હતી ક્યારેક ખાવાનું મળે ક્યારેક ના મળે ક્યારેક પાણી પણ ખલાસ થઈ ગયું હોય આવી બધી સ્થિતિમાં જે છે એ સાહેબ અબુ તાલિબનો ગેડો જે છે હતો
ત્યાર પછી જે પૂરો થયો પછી જયારે આવ્યા મકાનની અંદર પછી જે છે એમને માટે જે છે લખત તો ન કહેવાય પણ એને પુણ્ય જે છે એ પુણ્ય કી છે કે અમે અભી હા પોતાના બાપની માં તો એને માટે છે ને મેં પોતું તો મને જે કારણો મળ્યા એના હિસાબે ક્યાંય છોકરા એમને કીધું આ જ કારણ છે એમ પોતાએ કદાચ કદાચ કરીને મૂક્યું છે એમાં એક કિતાબમાં જે મળ્યું એ કેટલું શું છે કે એમાં કહેવામાં આવ્યું કે સાહેબ કે જે છે ને ફાતેમાં એ છે એ ગમો બરદાસ્ત કર્યા હતા કે જે સામાન્ય રીતે એક માં બરદાસ્ત કરે છે તો આટલા બધા જે ગમ બરદાસ્ત કર્યા હતા રસુલની સાથે એના હિસાબે એમને ઉમે અભિયાન નામ પડ્યું. બીજું એક ટકાને કહેવામાં આવ્યું કે સાહેબ ફાતેમાં ને રસુલ્લાહ ખૂબ ચાહતા હતા અને જેમ એક માં પોતાના ઓલાદને ચાહતી હોય એ રીતે ચાહતા હતા એટલે એનું ઉમે અભિયાન નામ પડ્યું. અને પછી જે છેલ્લે કહેવામાં આવ્યું છે એ કીધું છું કે જ્યારે આયત આયત નાઝિલ થઈ કે અલી રસુલ્લાહ જે છે રસુલ્લાહને નબીને જે છે એ મોમિનોની જાન પર અવલિયત છે અને એમની પત્નીઓ જે છે એ મોમિનોની માં છે. ત્યારે મોમિનોની માં છે એટલે આવ્યા ત્યારે જે છે એ બધી રસુલ્લાહની પત્નીઓ જે છે ફખરો ઉપહાસ કરવા માંડી કે અમે મોમિનોની માં છીએ અમે મોમિનોની માં છે એ રીતની. ત્યારે જણાવે સૈયદા સલામુને એક છતની રંજ થયો અને બાબાને પૂછ્યું કે બાબા આ લોકો આમ મને ટોણા મારે છે એક રીતના. ત્યારે કહે છે કે બેટા એ લોકો ભલે ગમે કે મોમિનોની માં છે તું તો જે છે એ તારા બાપની માં છો એને કે ઉમે અભ્યા છો. આ એમની જે પુણ્ય જે છે આ કારણોસર પડ્યું એમ કહેવામાં આવે છે. તો આ જનાબે ફાતેમતુ ઝહરાની જે છે પુણ્ય એ ઉમે અભ્યા પડીએ છીએ. અને એ પછી તો જોવામાં આવે કે એમની રહેણી કરણીના અનુસંધાનમાં એક પ્રસંગ મળે છે ઇતિહાસમાં કે જનાબે ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ અને એમની માદરે ગ્રહમની સાથે કંઈક શાદીના પ્રસંગમાં જવાનું હતું. ત્યારે શાદીના પ્રસંગમાં જવાનું હતું એટલે જનાબે હુદેજા તો પોતા પાસે જે કપડાં હતા એ પહેરીને તૈયાર થઈ ગયા. પણ જ્યારે દીકરીની સામે નજર કરી તો એના કોઈ કપડાં હતા નહીં તૈયાર, કોઈ સારા કપડાં હતા નહીં. તો જ્યારે એને મૂંઝણ જોઈ કે અમારીમાં મૂંઝાય છે આમાં ત્યારે એણે કીધું કે માદરે ગિરામી મારા બાબા તો અક્ષર કિસ્સા કરે છે બધાને કે મુસલમાન બચ્ચીની જે છે જવહર છે બહેતરીન જવહર જો હોય જિંદગીનું તો તકવા અને એને જીનત જો કોઈ હોય તો એ જે શર્મો હયા. આ બે વસ્તુની વાત કરી એક તકવાની અને બીજી શર્મો હયા તેને કોઈ ડિટેલ નથી ઇન્શાલ્લાહ ભવિષ્યમાં કરીશું. તો આ બે વસ્તુની જ અહીંયા ખાસ કહે કે ભાઈ તકવા અને જીનત જો કોઈ હોય તો એ જે છે એ કીધું કે શર્મો હયા. તો અહીંયા આ બે વખતની વાત કરે છે અને એની પછી એક એ પણ મળે છે પ્રસંગ કે આપને જે છે જ્યારે મદીનામાં આવ્યા પછી જે છે એમણે પહેલાં તો જે છે એક સોદા સાથે શાદી કરી હતી નિકાહ કર્યા હતા અને પછી જનાબે ઉમે સલમાથી નિકાહ કર્યા હતા અને ઉમે સલમાને જે છે રસુલ્લાહ ઓફી દે કે ભાઈ આ તમે દીકરીને કંઈક શીખવા દો વગેરે. ત્યારે જનાબે સલમાનનું બયાન છે કે હું જ્યારે કાંઈને શીખવાડવા જતી હતી અદબ તે તમારી કરતાં વધારે અદબ જાણતા હતા. હું કાંઈ કહું એ કરતાં મારી કરતાં વધારે જાણતા હતા. હું એને ક્યાં શીખવાડું નથી એ મને હું વખતે શીખવાડતા હતા. તો આ જે છે એમની પ્રતિ નોલેજની વાત કે એટલા બધા એ જાણકાર હતા કે એને કોઈની પાસે જાણવાની જરૂર નહોતી. એ તો માસૂમ વસ્તી હતા અને બધું જાણકાર હતા. તો આ બાબતો જે છે એ જનાબે ફાતેમતુ ઝહરા સલામુલ્લાહની ફજીલતની વાતો છે. અને આવી રીતના જો ઇન્શાલ્લાહ હું કાલ સુધી જીવે તો વાતો કરીશ કે એમની ફજીલત શું છે. અને એક છેલ્લી પછી જે વાત બહેન કરું છું કે હજી છે પૂછની અંદર છે કે હઝરત અલ ઇસ્લામ અને રસુલ્લાહને સંબોધીને કહેવામાં આવે છે કે અગર જો આ તમને બંનેને હું પેદા એટલા માટે કર્યા કે મારે આને પેદા કરવાની હતી એટલે કારણ કે જનાબે સૈયદા સલામુલ્લાહને પેદા કરવાના હતા એટલે રસુલ્લાહને પેદા કર્યા અને હઝરત અલ ઇસ્લામને પેદા કર્યા. અગર જો એને ન કરવાનું હોત તો તમને ન કરે. એની ફજીલત જુઓ કે રસુલ્લાહને જે છે એ એની હિસાબે મળી જિંદગી. હઝરત અલ ઇસ્લામની જો જોવા જાઓ તો એના હિસાબે મળી જિંદગી. એ જનાબે સૈયદા છે કે જેની આટલી બધી ફજીલત છે ને એની ફજીલત તો ક્યાં વાત કરવી. એટલી બધી ફજીલત છે કે જ્યારે રસુલ્લાહનો અંતિમ સમય હતો એ સમયે જે છે એ જનાબે રસુલ્લાહના રસુલ્લાહ જે છે જનાબે સૈયદાના ફળામાં માથું રાખીને બેઠા હતા એવામાં બહારથી એક આવરાબી અવાજ આપે છે અને કહે છે કે મારે રસુલ્લાહને મળવું છે. ત્યારે કહે છે કે બાબા હાલ્યું છે બીમાર છે અને ત્યાં નહીં મળી શકે.
વળી ચાલ્યા જશે, વળી થોડી વાર પછી આરા ભી આવે છે ને કહે કે મારે રસુલ્લાને મળવું છે. ત્યારે કહે કે ભાઈ નહીં, બાબા નહીં મળી શકે, અલીલ છે, બીમાર છે. પછી ચાલે ત્રીજી વાર આવે છે અને આવીને કંઈક એવી તનાવની અવાજથી કહે છે કે ભાઈ મારે રસુલ્લાને મળવું છે. ત્યારે એ કહે મળવું છે, ત્યારે શેઠ જનાબે શેરદા કહે છે બાબા અલીલ છે. પણ એને એવી ડરાવણી અવાજ હતી કે જનાબે શેરદાની આંખમાંથી એક આંસુનું ટીપું નીકળી આવે છે અને રસુલ્લાના રૂખસાર ઉપર પડે છે. બસ તરત રસુલ્લા કહે છે કે બેટા હજી તો હું મોજૂદ છું, આ રોવાનો સબક શું છે? ત્યારે કહે છે કે બાબા બાજી કોઈ આરાધી આવા લેતા કરે છે અને મેં કીધું પછી આવજે. ત્યારે રસુલ્લા કહે છે બેટા એ કોણ છે તને ખબર છે? અરે એ ફરિશ્તો છે, મલેકુલ મૌત છે, એ કોઈને ઇંતજાર નથી કરતો, કોઈને પૂછતો નથી. આ તારા ઘરનો શરફ છે કે ફરિશ્તો પણ પૂછીને અંદર આવે છે? બસ તારે જોઈએ છીએ આપણે કે એની એ ફજીલત છે કે એના ઘરની અંદર જે છે એ ફરિશ્તો પણ ઇજાજત વગર નથી આવી શકતો. પણ હા, રસુલ્લાનું કફન પણ મેલું નહોતું થયું, ત્યાં જે છે તાલીમોએ જુલમા શરૂ કર્યા કે તેની અંદર મળે છે કે જે નાતે સૈયદા સલામુલ્લાહ ઘરે હતા એવામાં જાલીમો આવે છે, આવીને કહે છે કે અલીને બહાર આપો. અલી ક્યાં છે? અલી અમને અમને આપી દો, હજરત ઇસ્લામને અમે સોંપી દઈએ એમ કહે છે એ લોકો. ત્યારે કહે છે કે ભાઈ અલી જે છે હજરત ઇસ્લામ કે છે ઘરમાં છે, એ કોઈને નહીં મળી શકે. ત્યારે જે છે એ લોકો એક પછી એક જે છે એ એવી વસ્તુ લાવે છે કે અત્યાર સુધી એ લોકો ઘરને બહાર બારણામાં લાકડા લાવીને મૂકી દીધા, એ લાકડા પણ સળગવામાં આવ્યા અને જ્યારે લાકડા સળગતા હતા ત્યારે એ દરવાજાને તોડી પાડવામાં આવ્યો. જ્યારે દરવાજાને તોડી પાડવામાં આવ્યો તો બે દરવાજાના તૂટવાની સાથે જનાબે સૈયદા ઘાયલ થઈ ગયા. કે જે દરવાજો હતો એમાં રહેલી એક કિલ્લી જે છે એની પસલીમાં એવી લાગી કે એની પસલીઓ તૂટી ગઈ, તેના પર સેજા પડી ગયા અને એમને જે મોહસિનનો હમલો હતો એ સાબિત થઈ ગયો. પણ ત્યારે અથાક વધ્યો, ત્યારે હોશ આવ્યો એટલે ફોરન પહેલો સવાલ કરે છે તેના પર પીચાને કે ક્યાં છે અલી? ત્યારે કેમ કે એને તો આ કેદ કરીને રહી ગયા. પણ જયારે એ સાંભળે છે એટલે ફોરન જનાબે સૈયદા દરબારની અંદર જઈ રહ્યા છે અને જયારે જતા હોય છે ત્યારે પ્રસંગ એ બને છે કે જનાબે સૈયદા કહે છે કે અલીને છોડી દો, હજરત અલી સામે છોડી દો. પણ ત્યારે એ કહે છે અને કહે છે કે તમે નહીં છોડો તો મારા વાળાથી કરી નાખીશ. પછી જેટલા સૌ આપણે હતા તો મસ્જિદ નબવીની દીવારો ઊંચી થઈ ગઈ, એટલી બધી ઊંચી થઈ ગઈ કે જાણે માણસ એ કામથી આમ થઈ ગયો કે એટલી ઊંચી થઈ. ત્યારે આ લોકો જે છે હજરત ઇસ્લામને છોડી દીધા. અરે આ તો જે છે એ જુલ્મની શરૂઆત હતી. અને પછી તો એ જુલ્મ હતા એમના ઉપર કે જયારે દરવાજો ખોલવા આવ્યા હતા ત્યારે જુલ્મ શું હતા? ત્યારે એમના હાથના ઉપર તલવારના ખોડાઓમાં આવવામાં આવ્યા હતા. અરે એમને જે છે બીજી રીતે હજી એક કોતરમાં આવી હતી, એટલી બધી હજી એમને મળી હતી કે તેના કારણે એમનો એક મનુષ્ય બહાર પડી ગયો હતો કે સુખ બતા લઈએ મસાદ લવન નહા. હે બાબા, તમારે જવા પછી મારા ઉપર એવી મુસીબત પડી કે અગર રોજે રોજ ઉપર પડે તો અંધારી રાત થઈ જાય. લઝીન જલું હેમન કલબી હેમન કલબુન વ્યાપ જહેરા વાદી હવ બાદ હવ બની હા. પરવરદિગારા, અમારા નાયબ ઇમામ ઓલ મહેદીન અને તાલિબ ઇલ્મની દરેક મુસીબત અને પરેશાની દૂર કર. આઈમે માસુમુલ ઇસ્લામના રોજામાં રોકોને તારી હિફાજતમાં રાખ, વેરાનથી ગયેલા રોજામાં રોકોને આબાદ કર, ઉલ્લો મામિન નાથની જાનો માલ અને ઇચ્છત તારી હિફાજતમાં રાખ. જો જાહેરી ચૂકી બીમારીમાં મુકેલા છે તેઓની બીમારી દૂર કરી શકાય કાબિલ હતા ફરમાવો. બેરોજગાર ને રોજી આપ, આ રોજગાર ને રોજીમાં બરકત આપ. ખુલ્લો મોમિનોને આપ કે જો પણ દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં હાલી રજદાતા ફરમાવો. આ મજલિસ જે છે એક મરહુમની ઇશારે સ્વાપા પણ સાથે હતી. અલ્લાહ પાસે દુઆ છે કે પરવરદિગારા એ મરહુમાને જન્નતમાં હાલી રજદાતા ફરમાવો અને એમને જે છે જન્નતમાં હાલી રજદાતા પતા ફરમાવો અને એમને જે છે એ જન્નત અહીં મેં માસુલ ઇસ્લામની સાથે જતા હતા ફરમાવો.